અગત્યના સમાચાર મળી રહ્યા છે. કુતિયાણાના એમએલએને હાઈકોર્ટ તરફથી મોટી રાહત આપવામાં આવી છે. કુતિયાણાના એમએલએ કાંધલ જાડેજાને હાઈકોર્ટ તરફથી રાહત મળી છે. ગેરકાયદે હથિયાર રાખવાના કેસમાં આ રાહત આપવામાં આવી છે. કાંધલ જાડેજાની ડિસ્ચાર્જ અરજી હાઈકોર્ટ તરફથી ગ્રાહ્ય રાખવામાં આવી છે. डिस्चार्ज अरजी करवामां आवी हती कांधल जाडेजा तरफथी, जेने मंजूर करी देवामां आवी छे. पुरावाना अभावे कोर्टे कांधल जाडेजाने निर्दोष जाहिर कर्यो छे. कुतियाणाना एमएलए छे कांधल जाडेजा अने गैरकायदे हथियारो राखवाना केसमां कोर्टमां केस चाली रह्यो हतो, जेना मुद्दे पुरावा सामे न आवता हाईकोर्ट तरफथी राहत मळी छे, जेमां अरजी करवामां आवी हती डिस्चार्जनी अने आ अरजीने हाईकोर्ट तरफथी मंजूर करी देवामां आवी छे. पुरावानो अभाव जोवा मळ्यो हतो, जेथी कोर्ट तरफथी कांधल जाडेजाने निर्दोष जाहिर करवामां आव्यो छे. गैरकायदे हथियारना मामले फरियाद नोंधावामां आवी हती. पोरबंदरना उद्योगनगर पोलीस स्टेशनमां आ अंगे अरजी थई हती. ઓનલાઈન પર સંવાદદાતા વિપુલ રાઠોડ જોડાયા છે. વિપુલ, કુતિયાણાના એમએલએને હાઈકોર્ટ તરફથી મોટી રાહત. ધારાસભ્ય છે તેના પર વર્ષ 1998 પર ગેરકાયદેસર અત્યાર મામલે પોરબંદરના ઉદ્યોગ નંબર પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી. જે અરજી બાદ જે કુતિયાણાના ધારાસભ્ય છે તે હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટમાં અરજીને ડિસ્ચાર્જ કરવા માટેની જે એક અરજી કરવામાં આવી હતી, જે અરજી ગ્રાહ્ય રાખીને આજે હાઈકોર્ટે જે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા છે તેમને ગેરકાયદેસર હથિયાર કરવામાં જે અરજી છે તે કેન્સલ કરવામાં આવી અને મોટી રાહત પણ આપવામાં આવી છે. બિલકુલ વિપુલ, આભાર તમામ જાણકારી બદલ. તો ગેરકાયદેસર હથિયારોના મામલે પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી અને ત્યારબાદ તપાસ પણ શરૂ થઈ હતી. જો કે પુરાવાનો અભાવ જોવા મળ્યો હતો, જેના કારણે હવે હાઈકોર્ટ તરફથી કાંધલ જાડેજાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે કાંધલ જાડેજા દ્વારા ડિસ્ચાર્જની અરજી કરાઈ હતી, જેને મંજૂરી મળી ચૂકી છે.